એક શેઠ સગાલ છે, એનો આગલો જન્મ, એટલે રાજા કર્ણ હતા. રાજા કર્ણ ની વખત માં રાજા કર્ણ ને નિયમ હતો, સવાર પડે એટલે સવા મણ સોનાનું દાન કરો. આવો કર્ણ ને નિયમ. હવે સવાર પડે સવા મણ સોનાનું દાન કરે તો પછી એના જ કુટુંબમાં દુર્યોધન, એટલે દુર્યોધન ને એમ થયું કે હસ્તિનાપુર નો રાજા તો હું છું અને આ જય જયકાર કર્ણ નો કાં થાય, જય જયકાર આપણો થવો જોઈએ. હવે એને સલાહ કોની આપી ખબર છે? મામા શકુની. જો આ ઝઘડાનું મૂળ તમે જો, કારણ કે એનો સલાહકાર બહાર નો હતો, દુર્યોધન નો સલાહકાર બહાર નો હતો, એનો મામો હતો, કારણ કે એના કુટુંબ નો નહોતો. અને કુટુંબ નો જો કોઈ સલાહકાર હોય ને સાહેબ, તો કોઈ થી બાજવાનું જ નહોતું. એટલે દુર્યોધન ને સલાહ આપી મામા શકુની એ કે ભાણા આપણે કરીને ધજાગરો ઉભો. અને મામા શકુની ના કહેવાથી દુર્યોધન ને ધજાગરો પડ્યો, ઢોલ વગાડીને કહેવરાઈ દીધું, હસ્તિનાપુર ના રાજા દુર્યોધન જેને જે જોઈએ આવીને લઈ જાય. હવે દુર્યોધન ના હાથમાં પદમ છે, દુર્યોધન કોઈને દાન આપે ને તો એના ભંડારમાં ડબલ થઈ જાય, આવું ભગવાને પદમ. અને પદમ દરેક વ્યક્તિને હોય, એ કોઈને દાન કરે તો એનું દાન આપેલું ડબલ પાછું આવે. હવે દુર્યોધન દાન કરવા માંડ્યો એટલે ભગવાને વિચાર કર્યો કે હવે આ બધું ક્યાં સુધી આને આપવું, તો લઈને હવે એની પરીક્ષા કરી જો. એટલે દુર્યોધનની પરીક્ષા કરવા માટે ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા. ભગવાન દુર્યોધનના દરબારમાં આવીને વાર્યા. દુર્યોધન બોલ્યો, માંગો માંગો મહારાજ, હસ્તિનાપુર રાજા દુર્યોધન, તમે જે માંગશો એ હું આપીશ. ભગવાન દુર્યોધનને સાધુના રૂપમાં એમ કહે છે કે હે રાજા, એક વાર વિચાર કરી જો, હું માંગુ એ તું મને આપીશ. અરે મારા ચિંતા ન કરો, હું હસ્તિનાપુર રાજા દુર્યોધન બોલું છું, તમે જે માંગો એ હું તમને આપીશ. ભગવાન કહે, હજુ એક વાર કહું છું, તારી ઘરવાળીને પૂછી જો, હું માંગુ એ આપીશ. એક વાર તારી ઘરવાળીને પૂછી જો, પછી આપશે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આપણે અહીં કથામાં આવ્યા હોય ને, વળી કંઈક રસોઈ લખાવ્યું હોય ભાઈ, તો આપણે લખાવીને વ્યા જાય ને, વળી ઘીરે ઘરવાળી એમ કે આટલું બધું નહોતું લખાવવાનું, તો આપેલું પોગે નહીં, ન પોગે. કારણ કે હું કથામાં એમ કહું છું કે એક મતા હતા જે નર અને નારી, કદાચ ગમે એટલું લૂંટાઈ ગયું હોય તોય ના ન પડે, એનું નામ ધર્મ પત્ની. તો દુર્યોધન ભગવાન ને કહે છે કે હે સાધુ મહારાજ, ચિંતા ન કરો, તમે માંગો, તમે જે માંગો એ હું આપીશ. હસ્તિનાપુર રાજા દુર્યોધન બોલું છું. ભગવાન કહે, એક કામ કર. શું? એ કે મારી ઉંમર થઈ ગઈ છે, હું વૃદ્ધ છું, મારે ચારધામની યાત્રા કરવા જવું છે, તો તારા કેળેથી નીચેનો ભાગ કાપીને તારા પગ મને આપી દે, તો હું ચારધામની યાત્રા કરી. હવે દુર્યોધન મૂંઝાણો કે હવે આ પગ કાપીને કેમ દેવા, અને આ કાપા દાવા ને કે ચોટે નહીં. એટલે દુર્યોધન બહુ ચતુર હતો. ભગવાનને કે મહાત્મા ઘડીક ઉભાર્યો કે કા, એ કે આમાં અડધું અંગ છે ને મારા ઘરનાનું છે, એટલે મારી ઘરવાળીને પૂછવું પડશે. ભગવાને તોય મોકો આપ્યો, એ કે જા પૂછ્યા. દુર્યોધનની ઘરવાળીનું નામ હતું ભાનુમતી. ભાનુમતીને દુર્યોધન પૂછવા માટે ગયો એટલે ભાનુમતી એમ બારી ખોલીને જોયું. તમે જોજો, એક મકાન તમે 1 કરોડનું બનાવો કે 5 કરોડનું બનાવો કે 5,000નું બનાવો, એ રસોડામાં રસોડામાં બારી, મકાનમાં રસોડું હોય અને રસોડામાં બારી ન મૂકો ત્યાં સુધી ખાવા હક ન આવે. એટલે મકાન બનાવતા પહેલા રસોડાની બારીની સગવડ કરીને પાયા નાખવા. એ રસોઈ બનાવતા બનાવતા ઓલી બારી ખોલીને જોયું અને દુર્યોધનને કે છે કોણ, એ કે કોક સાધુ છે અને મારા પગ માંગે છે યાત્રા કરવા માટે આપું. ભાનુમતી કે આવા દાન ન કરાય. એ કે ન કરાય કે ના ન કરાય. દુર્યોધન પાછો આવ્યો, વચ્ચે મામા શકુની આમાં મળ્યા. એ કે મામા, આવું બન્યું છે, કેમ કરું? એક સાધુ આપણા રાજમાં આવ્યા છે અને મારા પગ માંગે છે આપું.
મામા શકુની કે આ તો ભાણા થોડું અઘરું કહેવાય, આવું તો થોડું કઈ દઈ દેવાય, તો શું કરી એ કે ધજા ગયો કે તારા બાપે મારા બાપે ખોડ્યો છે, એ તો તેન મેં ખોડ્યો છે, હાલને ઉતારી લેવી. વળી ભગવાન પાસે આવ્યા, ભગવાનને કીધું લે પ્રભુ માફ કરજો, હવે આ કેડનો એટલો ભાગ હું નહીં દઈ શકું, મારી ઘરવાળી ના પાડે છે. એ કે ના પાડે છે તો હા, તો કે આ ધજાગ્રહ ઉતારી લે. દુર્યોધને ઉતારી લીધો. જેને ધજાગ્રહની કિંમતની ખબર ન પડતી હોય સાહેબ, અરે આ ધજાગ્રહ આપણા વડવા ખોડીને ગયા છે. હું કહેવાય એમ માંગુ છું કે આ બધા ધજાગ્રહ આપણા વડવા ખોડીને ગયા છે, અને એ ધજાગ્રહને પ્રેમ કરાય, આપણા વડવાને ક્યાંય ધજાગ્રહ ન કરાય ગામમાં, એને મળીને પ્રેમ કરાય સાહેબ. દુર્યોધન પ્રેમ ન કરી શક્યો, દુર્યોધને એના બાપના નામના ધજાગ્રહ કર્યા. આખીરમાં ભગવાન એને ધજાગ્રહ ઉતરાવી, અને એ જ હરિ, એ જ મારો નાથ કર્ણના ઘરે જાય છે. કર્ણને કહે, કર્ણના દરબારમાં ઉભા રહ્યા એટલે રાજા કર્ણ સવામણ સોનું લઈને આવે છે. લો મહાત્મા, એ કે કર્ણ માફ કરજે, પણ હું સોનું લેવા માટે નથી આવ્યો. કે તો એ કે મારે આ સોનાની જરૂર નથી. અરે બાપુ બોલો, તમારે શેની જરૂર છે? એ કે તારે મને આપવું હોય તો ટુકડો રોટલો ખવડાય તારા આંગણે, બાકી મારે સોનું જોતું નથી. કર્ણ કહે છે, બાપજી માફ કરજો, હું તો મારો નિયમ છે સવામણ સોનાનું દાન કરું છું, પણ તમારે ટુકડો ખાવો હોય તો હામાં ગીરે વ્યા જાવ, અહીંયા તમને મળી જશે. કર્ણે આંગળી સીધી ભગવાન સામાગીરે વ્યા ગયા, ભગવાનને ટુકડો મળી ગયો, ભગવાન જતા રહ્યા. પણ આ જગતમાં જેનું નામ છે એનો એક દિન નાશ જરૂર થવાનો છે. આ પદાર્થોમાં જેના જેના નામ છે એનો એક દિન અવશ્ય નાશ થવાનો છે. આપણો એકનો નહીં, આ દ્રષ્ટિથી જેટલું નામી દેખાય છે એ બધાનો એક દિન નાશ થઈ જશે. એમાં કર્ણનું ધ્યાન થાય છે, અને એ કર્મ જ્યારે ભગવાનના દરબારમાં જાય છે તો કર્ણને બધું સોનું મળે છે, દરેક વસ્તુ સોનાની. પણ કર્ણને જ્યારે ભૂખ મૂકી, એટલે કર્ણ કોપાયમાન થયો અને ભગવાનના ચરણોમાં જઈને કહે છે, પ્રભુ મને તમે બધું સોનું આપ્યું છે, પ્રભુ મને અન્ન આપો ને, મને ભૂખ લાગી છે. ભગવાન કર્ણને કહે છે, હે કર્ણ તું યાદ કર કે જ્યારે મેં તને મનુષ્ય જન્મ આપ્યો અને મનુષ્ય જન્મની અંદર જો તે તારા આંગણે કોઈને ટુકડો આપ્યો હોય, તે કોઈને રોટલો આપ્યો હોય, તો હું તને આપું. કર્ણ યાદ કરતા કરતા ભગવાનને એટલું કહે છે, પ્રભુ ભલે મેં મારા આંગણે કોઈને ટુકડો ના આપ્યો હોય, પણ એકવાર મારા ઘરે એક સંત પધાર્યા હતા, એક સાધુ આવ્યા હતા ને, એને મેં આંગળી સીધી હતી કે હા મેં વિયોજ અહીંયા તને રોટલો મળશે. સાહેબ આ જગતની અંદર આંગળી સીંધવાનું પુણ્ય છે અને આંગળી સીંધવાનું પાપ છે, પણ આંગળી કેવામાં અને ક્યાં સીંધવીને એ નક્કી તો આપણે કરવાનું છે. યાદ રાખજો, ક્યારેય જો સત્યને ચૂકી અને અસત્યમાં આંગળી સીંધાઈ ગઈ છે ને સાહેબ, તેથી પૂરું થઈ જશે. ક્યારેય અસત્યમાં આંગળી લાંબી ન કરવી, એની માટે તો સત્યતા જોઈએ સાહેબ, સત્યતા. રાજા કર્ણ આંગળી સીંધી છે ને, કીધું છે કે મેં એ આંગળી બતાવી હતી. ભગવાન રાજા કર્ણને કહે છે કે હવે એ આંગળી તારા જીભના તેર વેડાડી દે એટલે તને અમીનો હોડકાર આવી જશે. રાજા કર્ણે એ આંગળી જીભના તેર વેડાડી અને કર્ણની જે ભૂખ હતી, જે પીડા હતી, મટી ગઈ.